બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા ખેતરોમાં ઊભા પાકમાં ગાયોના ટોળા દ્વારા ભેરાન કરવાને લઈને પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા ખેતરોમાં ઊભા પાકમાં ગાયોના ટોળાઓ દ્વારા રાત્રિ દરમિયાન ખેતરોમાં ઘૂસીને ઊભા પાકમાં કરવામાં આવતું ભેરાણને લઈને રાત્રિના ઉજાગરા કરવાનો વારો આવ્યો છે અને ગાયોના એટલા બધા ટોળા હોય છે કે ખેડૂતો આ છેડેથી પેલા છેડે રાત્રિના જોઈ ના શકતા હોય. રાત્રિના સમયે ખેતરોમાં ગાયના ટોળાઓ ઘૂસી જતા અવારનવાર ભેરાણ કરવાને લઈને તથા ખેતરોમાં તૈયાર થયેલ પાકમાં ગાયોના ટોળા દ્વારા રાત્રિ દરમિયાન નુકસાન કરતા ખેડૂતોને ઉજાગરા કરી પાક બચાવવો પડે છે, જેને લઈને આખરે પ્રાંતિજ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા તૈયાર થયેલ પાકમાં નુકસાન થતા કાયમી નિકાલ માટે અને તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરે તે માટે આજે પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે એકઠા થઈને આવ્યા હતા અને મામલતદાર ઓફિસમાં હાજર નાયબ મામલતદાર મુકેશભાઈ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તંત્ર તથા સરકાર દ્વારા આ અંગે કાયમી ઝડપી યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરી હતી. તો આ પ્રસંગે પટેલ સમીરભાઈ, પટેલ હસમુખભાઈ, મકવાણા જીવન સંઘ, નરેન્દ્રભાઈ પટેલ, પાર્થ પટેલ, વિશાલભાઈ પટેલ સહિતના ખેડૂતો સહિત પ્રાંતિજ તથા તાલુકામાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. સાહેબને અમારા ખેતરની અંદર ગાયોનું ભેરાણ થાય છે, એના માટે આગળ પણ બે ત્રણ વાર આવ્યું હતું આવેદનપત્ર. આજે ફરી આવેદનપત્ર આપ્યું. અમે ખરીફ સિઝનની અંદર આજુબાજુના ગામડાઓમાં ખેડૂતોના કપાસ, મગફળી, ડાંગર, ફુલાવરનું ધરું આ તે બધું ગાયો ભેરાણથી ખૂબ નુકસાન થાય છે. હવે ગાયો પછી પચાના ટોરામાં આવતી હોય એટલે ખેતરમાં પડી એટલે રાત્રે ભીંગો ખેડૂતનો સાફ થઈ જાય. માનો કે અમારા અહીંયા આજે જે ખેડૂત આવ્યા છે એમના એક કપાસની અંદર અડધો ભીંગો રાત્રે સાફ કરી દીધું. મારા પોતાના બે ઘણા ખેતરની અંદર ગાયો બટકી ખાધી. હવે ગાય નુકસાન એટલું બધું કરે, કંઈ 25 ટોરું ગાયો ખેતરમાં ફરતું હોય એટલે એના કારણે છોડ અંદર દબી જાય એટલે નુકસાન થાય, ખેતરની અંદર કશું વધે નહીં. એટલે આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને મામલતદાર સાહેબને અમે ઉગ્ર રજૂઆત કરી છે કે આ ગાયોનું ફેરાન બંધ થઈ જાય. અમે પોતે બધા ગાયોના પાલન કરીએ જ છીએ, અમે ગાયને માતા માનીએ છીએ, પણ આ જે રખડતી ગાયો પશુપાલકો નહીં, ગાયો જ ઓલરેડી, અને એના ઉપર સરકાર નિયંત્રણ લાવે તો આ એક ખૂબ સારી બાબત છે. કારણ એ છે કે ખેડૂતનું નુકસાન જાય છે. આજે સરકાર એવું કહેશે કે ખેડૂતની આવક ડબલ કરશું, પણ કેવી રીતના ડબલ થશે? આમાં માણસ મારે 2 જમીન છે, 2 મારું આજે પૂરું થઈ ગયું. આજે હું દુઃખ ના મારે અહીંયા આવવાનું થયું છે મારા. આજે હું રડતો અહીંયા આવ્યો છું આવેદનપત્ર આપવા માટે. કેટલી મજબૂરી હશે તો હું આવેદનપત્ર આવ્યો છું. તો જે લોકોની ગાયો હોય એમને મારી બે હાથ જોડી નમ્ર વિનંતી છે, તમારે ભેરણ જોતું હોય તો અમારી જોડે અડધો વીઘો વાવરાવો, અમે નાખી દઈશું ગાયોનું. પણ તમે આ ગાયોને રખડતી મૂકવાનું બંધ કરો. કારણ એ છે કે બીજા કોઈ નાનો મારા જેવા 2 જમીનવાળા ખેડૂતનું નુકસાન જાય. આજે મારે 2 મગફળી હતી, 40,000 રૂપિયાનો ખર્ચો થયો, આજે મારા 40,000 રૂપિયા જ્યાં. હવે મારે નવું શું આપવાનું? આજે આ વરસાદનો માહોલ આ તે બધું જોતા એટલે સરકારને મારી ઉગ્ર રજૂઆત છે કે ખેડૂતને બહુ નુકસાન થાય છે, રખડતી ગાયો માટે ખેડૂતને જલ્દીમાં જલ્દી સોલ્યુશન લાવવું એવી મારી નમ્ર અરજ છે, વિનંતી છે. અને આજે અમે બધા અલગ અલગ ગામડાઓથી, મારો ગમીનપુર, પ્રાંતિજ, મામરોલ, બાકલપુર, બાલિસના, કતપુર, રાસલોડ, ઉંછા, બધા જ ગામડાઓ અહીંયાથી પ્રાંતિજની બાજુમાંથી 10 કિલોમીટરની અંદરથી આ ખેડૂતો આવેલા છે બરાબર. અને અત્યારે કામની પણ સિઝન છે, ડાંગર રોપવાની છે, પણ થોડા ઘણા ખેડૂતો આજે 50-60 ખેડૂતો આવ્યા અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આના ઉપર પ્રેસ મીડિયા પણ ખૂબ રિપોર્ટિંગ કરીને અમારો આ સત્વરી પ્રશ્નનું નિરાકરણ આવે એવી આપ સર્વને મારી નમ્ર વિનંતી.